जलालानी गायकवाड़ वक्त हाई स्कूल भूतिया महल माफक जर्जरित हालत में उभी है त्यारे 40 गामडाओं ने आशीर्वाद रूप गणाती हाई स्कूल नो शैक्षणिक कार्य खोरंभे चढ़ी गयु छे। सरकार द्वारा शिक्षण ना व्याप ने वधारवानी वर्वी वास्तविकता वच्चे जलालानी गायकवाड़ वक्त हाई स्कूल भूतिया महल माफक जर्जरित हालत में उभी छे त्यारे 40 गामडाओं ने आशीर्वाद रूप गणाती हाई स्कूल नो शैक्षणिक कार्य खोरंभे चढ़ी गयु छे। त्यारे शू छे आ हाई स्कूल नी स्थिति जोईए आ स्पेशल रिपोर्ट मां। आ छे अमरेली जिल्लाना जलालानी आरकेएम हाई स्कूल। 1942 मां आ हाई स्कूल नी स्थापना थई हती अने 1960 मां आ बिल्डिंग नुं निर्माण थयुं हतुं। अगाउ धोरण 8, 9, 10 अने हायर सेकेंडरीना 11 અને 12 સુધીના 10 ઉપરાંત વર્ગો આ બિલ્ડિંગમાં ચાલુ હતા। 30,000 થી 35,000 ની વસ્તી ધરાવતા ચલાલા શહેરમાં એકમાત્ર આરકેએમ હાઈસ્કૂલમાં 1,500 જેટલા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ કરતા હતા, પરંતુ કર્મની કઠણાઈ કે સરકારી તંત્ર દ્વારા ગ્રાન્ટેડ હાઈસ્કૂલને યોગ્ય પ્રોત્સાહન ન મળતા શાળાનું બિલ્ડિંગ જર્જરિત થવા માંડ્યું અને સમય વીતતા ધોરણ 8ને પ્રાથમિક શાળામાં સમાવેશ કરતા ધોરણ 9 અને 10ના વર્ગો ચાલુ રહ્યા, જ્યારે પહેલા આ જ બિલ્ડિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 38 જેટલા શિક્ષકોનો સ્ટાફ ધરાવતી આ આરકેએમ હાઈસ્કૂલમાં જર્જરિત બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું ભયના કારણે બંધ કરતા ગયા અને ધોરણ 11 અને 12 સરકાર દ્વારા બંધ કરી દેવાતા હાલ માત્ર ધોરણ 9 અને 10 બાજુના બિલ્ડિંગમાં સંસ્થા દ્વારા કાર્યરત રાખીને શૈક્ષણિક કાર્ય શરૂ છે, જ્યારે 30 થી 35 જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ ગણાતી આ આરકેએમ હાઈસ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને અમરેલી ધારી સાવરકુંડલા જેવા સેન્ટર પર અભ્યાસ કરવાની મજબૂરી ઊભી થઈ હોય અને હાલનું જર્જરિત ગાયકવાડ વખતનું બિલ્ડિંગ ના ઓરડાઓ સ્લેબમાંથી ધરાશાયી થઈને નીચે પડ્યા હોય, ત્યારે વાલીઓ દ્વારા આ ઉચ્ચતર માધ્યમિક ધરાવતી હાઈસ્કૂલને ફરી પ્રોત્સાહન આપે તો ચલાલા શહેર અને 30 થી 35 જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓના અભ્યાસની ઝંખનાઓ પરિપૂર્ણ થાય તેવું વિદ્યાર્થીઓના વાલી ઈચ્છી રહ્યા છે। મારું નામ અશોક તલાટિયા છે, મારો દીકરો અહીંયા અભ્યાસ કરે છે। 1960માં બનેલા સ્કૂલ છે, હાલ જર્જરિત થઈ ગઈ છે અને સરકારશ્રીએ 11-12 ધોરણે બંધ કરી દીધું છે, ત્યારે ચલાલા અને આજુબાજુના 30 ગામના વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં શિક્ષણ લેવા જવું પડે છે, ત્યારે ઘણા ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ આ યાતના ભોગવે છે। આ સ્કૂલ છે એ 60ના દાયકામાં બનેલી છે, એ પણ જર્જરિત છે કુદરતી આપત્તિના કારણે, ત્યારે મારી લાગણી અને માગણી છે સરકારશ્રી શ્રેષ્ઠીઓ અને રાજકીય મહાપુરુષો આ શાળા છે અને વળી પાછી કાર્યરત થાય અને એનું રિનોવેટ થાય અને અદ્યતન સ્કૂલ બને એવી મારી લાગણી અને માગણી છે। 1960ની બિલ્ડિંગને હાલ 6 દશકાઓ વીતી ગયા હોય અને પડવાની વાંકે આ બિલ્ડિંગ ઊભું હોવાથી વિદ્યાર્થીઓને નજીક નીકળતા પણ ડર અનુભવાતો હોય, ત્યારે શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆતો હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી હોવા છતાં હજુ સુધી ગીરકાંઠાની ચલાળાની હાઈસ્કૂલ અંગે સરકાર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતી હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે। આ શાળાની સ્થાપના 1940માં થયેલી છે અને શાળાનું મકાન 1962માં નિર્માણ પામેલ છે। આ શાળા હાલમાં જર્જરિત આ કુદરતી આફતો આ શાળાના મકાને ઘણી કરી છે, ભોગવી છે, એને હિસાબે મકાન જર્જરિત થયું છે। મકાન કાફી મોટું છે, એને હિસાબે મરમ્મત ને આ તેને બધું કરવું મુશ્કેલ છે, એટલે એને હિસાબે શાળા જર્જરિત થયેલ છે પૂર આફતના હિસાબે। પેલા કેટલા વિદ્યાર્થીઓ હતા, અત્યારે શું સ્થિતિ છે? પેલા 1500 જેવા વિદ્યાર્થીઓ આ શાળામાં હતા અને હાલમાં અમારી પાસે મકાનનું પેલું જર્જરિત છે ત્યાં અમે એ જે બિલ્ડિંગ છે એ અમે બંધ કરેલ છે અને અત્યારે અમારી પાસે 4-5 વર્ગો છે એમાં અમે કામ ચલાવીએ છીએ અને જો આમાં અમને સહાય મળે ને અમારું બિલ્ડિંગ જો ફરીથી નવું થઈ જાય તો ઘણા વિદ્યાર્થીઓ આવી શકે। અમારે અહીંને આજુબાજુના 20 થી 25 ગામના વિદ્યાર્થીઓનો લાભ અહીંયા મળે છે। ચલાલાની વસ્તી પણ 30 થી 35 હજારની છે એટલે અને ગરીબ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ અમારી શાળા છે અને જો અમારા 11-12ના વર્ગે ફરીથી ચાલુ થાય તો એ બાળકોનો પણ આમ અભ્યાસનો લાભ મળે એમ છે।
ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયાનું હોમ ટાઉન ચલાલા હોય અને ભાજપના ધારાસભ્ય કાકડિયાના જ ગામમાં ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ ન હોય, જે આરકેએમ હાઈસ્કૂલ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બહાર ભણવા જવાની મજબૂરી વચ્ચે સરકાર દ્વારા સ્કૂલને ફરી નવપલ્લિત ક્યારે કરે તે તો સમય જ કહેશે.